નમસ્કાર, હું મનીષ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરી તો પાદરાથી મળી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદની ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી રામકુમાર છાત્રાલયના વાર્ષિક ઉત્સવની પાદરા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા હિન્દુ સમાજના સેવા, સંસ્કાર અને સંગઠન માટે ગુજરાતમાં અનેક સેવા પ્રકલ્પો ચલાવી રહેલ પાદરા ખાતે આવેલ શ્રી રામકુમાર છાત્રાલય સતત 28 વર્ષથી વનવાસી સમાજના બાળકો સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનું સિંચન થઈ રહેલ છે. પાદરા ખાતે યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ, છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભારતીય જનસેવા સંસ્થાનના ડોક્ટર જયદીપભાઈ પટેલ તથા શૈલી એન્ડોસ્કોપીના પરેશભાઈ સહિત મહાનુભાવો દીપ પ્રગટ કરવામાં આવ્યું હતું. તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા પાદરામાં શ્રી રામકુમાર છાત્રાલય છેલ્લા 28 વર્ષથી ચાલે છે. દર વર્ષે વાર્ષિક ઉત્સવ એનો હોય છે. આજે પ્રમુખ સ્વામી હોલની અંદર ઉપસ્થિત મહેમાનો, નિમંત્રિત મહેમાનોની વચ્ચે છાત્રાયનો વાર્ષિક કાર્યક્રમ થયો છે. છાત્રાયના સાથે સાથે પાદરા ભારતીય જનસેવા સંસ્થાન નેત્રયજ્ઞ દર મહિનાના બીજા રવિવારે મેડિકલ સહાય કેન્દ્ર અને બાળ સંસ્કાર કેન્દ્રની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પાદરા નગરના ખૂબ લોકો લાભ આપી રહ્યા છે અને ખૂબ લોકો ભવિષ્યમાં લાભ લેશે. તો આજના કાર્યક્રમ નિમિત્તે અમે સહુને પાદરા નગરના જણોને વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ છાત્રાલયની જે પ્રવૃત્તિ છે એમાં સહભાગી થાય, નેત્રયજ્ઞમાં પોતે ભાગ લે, મફત નેત્રયજ્ઞનો જે ચાલે છે કાર્યક્રમ એમાં પોતે સહભાગી થાય અને બાળ સંસ્કાર કેન્દ્રમાં પોતાના બાળકોને સુસંસ્કારિત અને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર આપવા માટે પોતાના બાળકોને મોકલે એવી આજના કાર્યક્રમ નિમિત્તે આપ સહુને અમે આપના માધ્યમ દ્વારા વિનંતી કરીએ. આજે વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા, જે ટ્રસ્ટ દ્વારા કુમાર છાત્રાલય ચાલે છે, એના વાર્ષિક ઉત્સવ નિમિત્તે આ કાર્યક્રમ છે. સતત 28 વર્ષથી સેવાનું કામ વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાલે છે. હિન્દુ સમાજને જાગૃત કરવાનું, સંસ્કૃતિનું ઉજાગર કરવાનું, સાથે સાથે હિન્દુત્વનું ઉજાગર કરવાનું, સંસ્કારનું જાગરણ કરવાનું કામ અને સાથે સંસ્કૃતિને જાગરણ કરવાનું કામ અમારું સતત ચાલ્યા કરે છે. આજે આ કાર્યક્રમમાં ભરતભાઈ આવ્યા, એમણે જે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપસ્થિત કર્યો એ ખરેખર બહુ અસ્મરણીય વાત છે. હિન્દુ સંસ્કૃતિને દેશ વિદેશમાં, વિશ્વની અંદર પહોંચાડવાનું એ કામ કરી રહ્યા છે, એ બદલ હું ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. વિશ્વ હિન્દુ પરિષદનું કામ અમે હિન્દુ સમાજને જાગૃત કરવાનું છે. ક્યાંક કોઈ જગ્યાએ તકલીફ પડતી હોય તો એને સપોર્ટ કરવાનું કામ છે હિન્દુ સમાજને, અને જુદા જુદા વિસ્તારમાં વનવાસી ક્ષેત્રમાં ઇન્ટિરિયર માની, કપરાડા, ઝાલોદ, દાહોદ, ડેડિયાપાડા આ બધી જગ્યાએ મારી સંસ્થા ચાલે છે અને એમાં વનવાસી ક્ષેત્રની અંદર વનવાસી બાંધવોને શિક્ષણ અને સંસ્કૃતિનું કામ કરવાનું કામ અમારા દ્વારા ચાલે છે. દેશને તોડવાનું ષડયંત્ર કરનારા તત્વોની સામે અમે આ કાર્ય કરી રહ્યા છે. સંસ્કૃતિની અંદરથી વિધર્મીઓ દ્વારા પરાવર્તન, ધર્માંતરના કાર્યક્રમ થાય છે એને રોકી અને પરાવર્તનના કાર્યક્રમો અમારા દ્વારા કરવાનો કાર્યક્રમ અમે કરીએ છીએ. ખાસ તો ધર્માંતરણ થતું રોકવા માટેનો અમારો ખાસ ઉદ્દેશ છે. જ્યારે ધર્માંતરણ થાય છે ત્યારે રાષ્ટ્રાંતરણ થાય છે અને રાષ્ટ્રાંતરણ થાય છે ત્યારે આ દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલે છે, જેના કારણે આ દેશ છિન્ન ભિન્ન થાય એવો પ્રયત્ન એ લોકો કરી રહ્યા છે. એને રોકવા માટેનો અમારો આ વિશેષ સેવા સાથેનો, સંસ્કૃતિ સાથે જોડવાનો કાર્યક્રમ ચાલે છે. સબ કહેતે હૈ ફૂલો સી મહેક और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है, पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर, जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय. आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर.